नमस्कार, मेट्रो न्यूज में आपनु स्वागत छे। समाचार नी शुरुआत करिए महत्वना न्यूज थी। ब्रेकिंग न्यूज आवी रह्या छे जूनागढ़ थी। जूनागढ़ में परिक्रमा ने लईने मोटा समाचार, 33,000 लोकोए परिक्रमा पूर्ण करी होवाना समाचार सामे आवी रह्या छे। जूनागढ़ नी लीली परिक्रमा जेमां पहला दिवसे ज 33,000 लोकोनी परिक्रमा पूर्ण थई छे। वहेली सवारे परिक्रमा गेट खोलायो हतो, त्यारबाद एक ज दिवसमां 33,000 थी वधारे लोकोए परिक्रमा पूर्ण करी। परिक्रमार्थीओए धन्यता अनुभवी छे। 36 किलोमीटरनी परिक्रमा श्रद्धाळुओए एक ज दिवसमां करी छे पूर्ण। तंत्रनी तमाम व्यवस्थाथी परिक्रमार्थीओ खुश थया छे। आवतीकाले मधरात्रे विविध विधिवत रीते परिक्रमानो थशे प्रारंभ। અને અમે લોકોએ આજે સવારે 8 વાગે લીલી પરિક્રમા ચાલુ કરી હતી અને અત્યારે અમે લોકોએ પરિક્રમા પૂરી કરી છે અને અમને રસ્તામાં બધી વ્યવસ્થા પણ બહુ સારી મળી છે। જમવાથી લઈને નાસ્તા સુધી પાણીની પણ વ્યવસ્થા બહુ સારી છે અને આ પરિક્રમા પૂર્ણ કરીને અમે અમારી જાતે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ। તંત્રને મારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ। એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવા બદલ તંત્રનો ખૂબ ખૂબ ધન્યવાદ। થેન્ક યુ। ગિરનારના ફરતે અમે લોકોએ ગિરનારના દર્શન કર્યા અને ખૂબ ખૂબ ધન્યતા અનુભવી છે। દરેક મંદિરોના મુહૂર્ત દેવી પછી જીણા બાવાની મઢિયા બધાના દર્શન કર્યા છે। હા, બોરદેવીની મઢિયા બધાના દર્શન કર્યા છે અને ખૂબ મજા આવી। મેં જ્યોતિ મનોજ વડગુએ, મેં થાના સે હું, હમને સુબહ સે 6 બજે સે પરિક્રમા સ્ટાર્ટ કી ઓર અભી बहुत सुविधा अच्छी है। सब भगवान का नाम लेके अच्छे से पानी शरबत जगह जगह पे फ्री में मिल रहा है। बहुत अच्छे से हुआ है, हम लोग को बहुत अच्छा लगा। यानी कि 36 गिरनार ने लीली परिक्रमा आम तो कार्तक सुद 11 ની મધરાત થી શરૂ થતી હોય છે, પરંતુ યાત્રિકોનો ઘસારો વધતા તંત્રએ એક દિવસ પહેલા જ પરિક્રમા શરૂ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને વહેલી સવારથી જે રીતે હજારોની સંખ્યામાં જે પરિક્રમાર્થીઓ છે તે પરિક્રમા રૂટ પર રવાના થયા હતા અને હાલ એક દિવસની અંદર જ પરિક્રમા રવાના કરીને 33,000 થી વધુ જે પરિક્રમાર્થીઓ છે તે પોતાના ઘર તરફ ફરી જઈ રહ્યા છે। ખાસ કરીને ઇટવા ગેટથી શરૂ થતી ગિરનારની આ લીલી પરિક્રમા 36 કિલોમીટરની પરિક્રમા છે, જેમાં ઇટવા ગેટથી ઝીણા બાવાની મઢીથી જે મારવેલાની ઘોડીથી મારવેલા નળપાણીની ગોળી અને બાદમાં બોરદેવી ખાતે આ પરિક્રમાનો છેલ્લો પડાવ હોય છે અને બોરદેવીથી આ બોરદેવી ગેટ તરફ એટલે કે ભવનાથ વિસ્તારની અંદર જઈ ત્યારે પરિક્રમા છે તે પૂર્ણ થતી હોય છે। ત્યારે 33,000 થી વધુ જે પરિક્રમાર્થીઓએ એક દિવસની અંદર પરિક્રમા પૂર્ણ કરી લીધી છે, પરંતુ જે રીતે કારતક સુદ 11 ની મધરાત્રીથી ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થશે। અમારા બખાઈ મંતવ્ય ન્યૂઝ જૂનાગઢ। एक तरफ गिरनारनी लीली परिक्रमा तो बीजी तरफ महत्वपूर्ण ब्रेकिंग न्यूज आवी रहा छे जूनागढ़ तरफ थी, ज्यां दत्तात्रेय शिखरना महंतनी नाराजगीनो मामलो सामे आव्यो छे। महेशगिरी बापू तंत्र सामे थया छे नाराज। तंत्र वहेली परिक्रमा शुरू करावी देता नाराजगी अनुभवाई छे। सनातन धर्मनी परंपरा तूटती रही होवानी नाराजगी जोवा मळी छे। ગંદકીને કારણે લોકો કરી રહ્યા છે વહેલી પરિક્રમા, તો બીજી તરફ મહંતોની નારાજગી પણ સામે આવી છે। જલારામ પરિક્રમા બંધ કરાવી છતાં રાજકારણી મૌન છે। રાજકારણીઓ સામે સાધુ સમાજ રોષે ભરાવશે। ખટગન માટે તંત્ર ડીંડક કરતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે। આજે તંત્ર દ્વારા ગેટ પરિક્રમા માટે ખોલવામાં આવ્યા અને અમે સાધુ સમાજ, વેપારી મંડળ, ઉતારા મંડળ, ડોળી મંડળ અને બધા જ સ્થાનિકોએ વાત કરેલી કે આ ઉદઘાટનના ડિંડક કરવાના છે। હવે તમે બધા નક્કી કરો કે લોકો અંદર વયા ગયા છે અને જીટીપીએલના પ્રેસવાળાએ લોકોને પૂછ્યું કે તમે દેવ ઉઠી એકાદશીનું મહાત્મ્ય છે અને માનો છો, તો કે હા, તો તમે વેલા કેમ આવ્યા, તો કે ગંદકી ન થાય ને
गंदगी पहला यात्रा थी जाए तो सारू। तमे विचार करो, गंदगी ना लीधे लोको पहला आवे छे, सनातन नी परंपराओ तूटी रही छे। देव उठी एकादशी जे लीली परिक्रमा नो मेळो थाय, ए आखी परिक्रमाना आ परंपरानी सनातन धर्मना परंपरानी धजागरा उड़ावी रह्या छे आ भ्रष्ट राजकारणीओ अने भ्रष्ट तंत्र द्वारा। हूँ आप सौने कहेवा मांगु छु, आप हवे आ लोको अंदर वया गया पछी आ ढींढक ज करे छे उद्घाटन करवुं ने बधुं। तमे विचार करो, आ भ्रष्ट तंत्र जूनागढ़नुं, आ जूनागढ़ना भ्रष्ट राजकारणीओ जे लुहाणा समाज जलाराम भगतनी जे जलाराम परिक्रमा करती थी ए बंद थई गई, त्यारे विरोध नत कर्यो, त्यारे चूचा नत करी केम? राज्य सरकार द्वारा ताजेतरमां ज लगभग 6500 થી વધારે ટીઆરબી જવાનોને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદના નરોડામાં ભેગા થયેલા ટીઆરબી જવાનોએ મીડિયાના માધ્યમથી સરકાર સમક્ષ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા અને માંગણીઓ પણ પ્રસ્તુત કરી છે। તો એકત્ર થયેલા ટીઆરબી જવાનોની શું માંગણીઓ છે અને તેમની સરકારે શું રજૂઆત કરી છે, આવો જાણીએ અમારા સંવાદદાતા વિશાલ મહેતા પાસેથી। કેટલાક ટીઆરબી જવાનો જોડાયેલા છે, આપણે સીધા તેમની સાથે વાત કરીએ કે તેમનું આ બાબતે શું કહેવું છે। શું નામ છે આપનું? ગોહેલ પ્રહલાદ। પ્રહલાદજી, જે રીતે આપ અહીંયા ભેગા થયા છો, લોકો તમામ લોકો શું કહેવું છે? અમારું કહેવું એટલું જ છે કે જે ડીજીપી સાહેબ નો પરિપત્ર છે અમને કેન્સલ કરવાનો, નોકરી થી કાઢવાનો, એ રદ થવો જોઈએ અને અમારી નોકરીમાં બી અમુક સુધારા બીજા થવા જોઈએ, જેમ કે પગાર વધારો, અન્ય મેડિકલ લાભ, વીમો, જે બી પ્રોપર અન્ય કામદારોને મળતો હોય અમને નોર્મલ લાભ તો મળવો જોઈએ। જે હક છે આ કેવું સાહેબ, ગુજરાતમાં શું ચાલી રહ્યું છે? એકને બંધ કરો, એકને ચાલુ કરો, બંને ચાલુ કરો, આ શું છે સાહેબ? અમે આટલા વર્ષથી ભોગ આપ્યો છે તો અમારા વિશે કે એમને કઈ વિચારવું જોઈએ કે આગળ એમને કઈ કરવું જોઈએ એવું? પણ આ તો સાહેબ લોકોના 6400 છે એ ગણીએ તો લગભગ 12-13 હજાર કે 50 હજાર લોકોની રોજીન છીનવી રહ્યા છે લોકો। કે મારા પિતા નથી, હું છેલ્લા 10 વર્ષથી જાતે ઘર ચલાવું છું, બરાબર છે? એટલે દરેક વ્યક્તિની એક જવાબદારીઓ છે ફેમિલી ચલાવવાની। આપણે અત્યાર સુધી સરકારનો કોઈ વિરોધ કર્યો નથી કે કોઈ એમની આગળ આપણે કોઈ રજૂઆત કરી નથી। જયારે પણ સાહેબ અમારો પગાર વધારો, આજ આપણે રજૂઆત કરીએ છીએ, તેમ છતાં પણ અમે છેલ્લા 10 વર્ષથી સરકારની જે પણ અમને મંજૂરી હોય એ પ્રમાણે અમે 300 રૂપિયામાં સાહેબ અમારું ગુજરાન ચલાવીએ છીએ। સરકારે ધારા ધોરણ નક્કી કર્યા છે એક નોર્મલ મજૂરના 441 રૂપિયા, તો પણ એના છતાં પણ અમે 300 રૂપિયામાં જ અમારું ચલાવ છે, અમે ક્યારે એમનો વિરોધ નથી કર્યો। આ અમારું કારણ એ જ છે છેલ્લે કે જયારે અમને મોકૂફ કરવાની વાત કરી એના કારણે અમે અત્યારે રોડ ઉપર આવી રહ્યા છીએ। આ એ જ ટીઆરબી છે જેને ભર તડકામાં ઉનાળામાં 42-42 ડિગ્રી તાપમાન સહન કરીને લોકોને ટ્રાફિક સોલ્વ કર્યું છે। કોરોના જેવા કાળમાં જયારે પોલીસ જવાનોના ઘરમાં તકલીફ પડતી હતી, જયારે લોહી નહોતું મળતું, ત્યારે આ જ ટીઆરબી જવાન છે જેને પોલીસને કે અન્ય સામાન્ય નાગરિકોને લોહી પૂરું પાડ્યું છે। ટીઆરબી માંથી ઘણા બહેનો એવા છે જે મળતી માહિતી મુજબ કે હોલ પ્રેગ્નન્સી દરમિયાન ઘરની આર્થિક જવાબદારી એ માથે હતી કે હોલ પ્રેગ્નન્સી દરમિયાન 42 ડિગ્રી તાપમાનમાં પણ પોતાનો ઘર અને પરિવાર ચલાવી રહી છે। સરકારને કહેવાનું કે ટીઆરબી જવાનો ભેગા ધીરે ધીરે થઈ રહ્યા છે, આ એમની તાકાત કોઈક મોટા આંદોલનમાં ના પરિણમે તેની પહેલા કોઈક પોઝિટિવ રિપ્લાય આપીને તમારો જે ડિસિઝન છે એ પરત ખેંચવા માટે વિનંતી કરવામાં આવે છે। જનસેલાબ છે તે ધીરે ધીરે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, એટલે હવે જોવાનું એ રહેશે કે ટીઆરબી જવાનની આ જે રજૂઆત છે તેને લઈને સુષુપ્ત અવસ્થામાં બેઠેલી સરકાર શું નિર્ણય લેશે। વિશાલ મહેતા, મંત્રવી ન્યૂઝ, અમદાવાદ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિદેશ પ્રવાસે જવા છે તે અંગે ચર્ચા કરવામાં આવી છે। વાયબ્રન્ટ સમિટ અંતર્ગત સીએમનો વિદેશ પ્રવાસ થયો છે, તેમજ મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને પ્રવાસ અંગે માહિતગાર કર્યા હતા। બેઠકમાં અધિકારીઓ અને સંલગ્ન વિભાગના મંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી। દિવાળીના દિવસે રાત્રિ દરમિયાન હીરાના બંધ કારખાનાઓમાં લાખોની ચોરી થઈ છે, જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે ચોરી અને ઘરફોડનો ભેદ ઉકેલી કાઢ્યો છે। ત્યારે આ ગેંગના માણસો દિવાળી દરમિયાન બંધ કારખાનાઓને નિશાન બનાવી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે। કે ખાસ કરીને દિવાળીના ટાઈમ ઉપર હીરાના જે કારખાનાઓ છે એમાં ઘરફોડીનો જે કરે છે એ એક ગેંગ છે જેનું નામ છે ભૂપત ઉર્ફે ભરત વરાસિયા કરીને વરાલિયા। આ જે છે અગાઉ પણ આવા જ એમઓની અંદર પકડાઈ ચૂકેલો છે, એના બાબતે એના વેરેબાઉટ્સ બાબતે તપાસ કરવામાં આવે છે,
અને એની સાથે એક સ્પષ્ટ અને ચોક્કસ હકીકત મળે છે કે સીતાનગર ચોકડી પાસે કેનાલ રોડ ઉપર એ હાલમાં એ પોતાના સાથીદાર સાથે રાજેશ ફકીરા સાથે આવેલો છે. તાત્કાલિક એ લોકોને પકડી પાડવામાં આવેલ છે. એની પાસેથી બે પેચિયા, બેટરી તેમજ અન્ય મુદ્દામાલ જે હાઉસ બ્રેકિંગનો મુદ્દામાલ છે એ મળી આવે છે. તો નારણપુરામાં ભૂતપૂર્વ મંત્રી અશોક ભટ્ટના પુત્રીના ગળામાંથી સોનાનો દોરો તોડી બે ચેઇન સ્નેચર ફરાર થઈ ગયા હતા. આ અંગે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નારણપુરાના આવેલા મનીષ હોલની આજુમાં આ સુંદરવન હાઉસિંગ સોસાયટીમાં રહેતા હિનાબેન આનંદભાઈ દણાક મંદિર પાસે આવ્યા હતા ત્યારે 5:15 વાગે સોસાયટી પાસેથી પસાર થતી બાઇકે આવેલા બે શખ્સોએ ચેઇન સ્નેચિંગ કરી અને ફરાર થઈ ગયા છે. રૂપિયા 90,000 કિંમતની સોનાનો દોરો તોડી બંને શખ્સો ફરાર થયા છે ત્યારે નારણપુરા પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે. જૂનાગઢમાં એક જ વર્ષ પહેલા કોલેજિયન યુવતીએ અશ્વાપુર ડેમમાં જમ્પ લાવીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં એક વર્ષ બાદ પોલીસે ફરી તપાસ શરૂ કરી છે. મૃતક યુવતીની માતાએ યુવતીને તેના પ્રેમી અને અન્ય એક યુવકે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે. ત્યારબાદ આગળની તપાસ દરમિયાન જે સુંદર મારુત અને સૌરવ મોડાસિયા નામના શખ્સો છે, આ યુવતીને જે અવારનવાર રીતે હેરાન પરેશાન કરતા હોય તો એને એમના જે કોલ ડિટેલ્સ, એમના જે વોટ્સએપના સ્ક્રીનશોટ મેસેજ અને અન્ય અન્ય જે વિદ્યાર્થીઓ છે, અન્ય સાહેદો છે, તેમની જે હકીકત અને જે પુરાવા છે એ સમર્થન મળતા તાલુકા પોલીસ સ્ટેશન આઈપીસીની કલમ 306 કરેલ છે. હાલ સૌરવ મોડાસિયા આરોપી છે. અમદાવાદમાં વધુ એક સીમ સ્વેપિંગ કરતી ઠગાઈનો કિસ્સો સામે આવ્યો છે. સાયબર ક્રાઇમે રૂપિયા 80 લાખની છેતરપિંડી કેસમાં મહારાષ્ટ્રના પુનાથી એક આરોપીની ધરપકડ કરી છે. આ ઠગાઈ કેસમાં સાયબર ક્રાઇમે રૂપિયા 50 લાખ ફ્રીઝ કરીને ભોગ બનનારને પરત કર્યા છે. કોણ છે સીમ સ્વેપિંગ કરતો માસ્ટર માઇન્ડ આરોપી, જોઈએ અમારા ખાસ અહેવાલમાં. અમદાવાદ સાયબર ક્રાઇમને મળી મોટી સફળતા. સીમ સ્વેપિંગનો માસ્ટર માઇન્ડ પુનાથી ઝડપાયો. આરોપી પુનામાં એક કંપનીમાં ફ્લોર એક્ઝિક્યુટિવ તરીકે કરે છે નોકરી. આરોપી સામે અનેક ગુના નોંધાયા હોવાનું તપાસમાં ખુલ્યું. પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી ગૌતમ ગોપાલચંદ્ર મુખર્જી છે, જેને સીમ સ્વેપિંગ કરીને રૂપિયા 80 લાખની છેતરપિંડી કરી છે. સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રના પુનાથી આરોપીની ધરપકડ કરી છે. ઘટનાની વાત કરીએ તો અમદાવાદ એક યુવકનું વિચાંગ ફોર્મ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામથી બેંક ઓફ બરોડાનું એકાઉન્ટ હતું, જ્યાં વોડાફોન કંપનીના મોબાઈલ નંબર રજીસ્ટર કર્યો હતો. આરોપીએ 30 મેના રોજ આ નંબરનો સીમ સ્વેપ કરી બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 80 લાખનું ટ્રાન્ઝેક્શન કર્યું. વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી. સાયબર ક્રાઇમમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં આ કુલ 80 લાખ રૂપિયા જેવી રકમની સીમ સ્વેપિંગ જે કેસ છે એની ચીટિંગ કરવામાં આવી હતી, જેમાં વોડાફોન કંપનીનો જે સીમ કાર્ડ છે કે જે વિક્ટિમ જે છે એના બેંક એકાઉન્ટથી કનેક્ટેડ હોય છે એને બંધ કરાવીને અને બીજો નવો સીમ કાર્ડ એક્ટિવેટ કરીને ઓટીપી એ સીમ કાર્ડ ઉપર લઈને અને આટલા બધા ટ્રાન્ઝેક્શન્સ 80 લાખ રૂપિયા જેવા ટ્રાન્ઝેક્શન્સ વિધાઉટ જે નોલેજ છે વિક્ટિમની એની જાણ બાદ આ રકમ લઈ લેવામાં આવી હતી. આરોપી ગૌતમ મુખર્જી ટેકનોલોજીમાં નિષ્ણાત છે અને મૂળ ઝારખંડના રાજ્યનો રહેવાસી છે. અંગ્રેજી માધ્યમમાં 12 સુધીનો અભ્યાસ કરી BCA કર્યું. હાલમાં મહારાષ્ટ્રના પુનામાં આવેલી ઇન્સેરો ટેકનોલોજી સોલ્યુશન લિમિટેડ કંપનીમાં ફ્લોર એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે. આરોપી ઠગાઈ કેસમાં માસ્ટર માઇન્ડ છે, જેને પોતાના સાગરીક સાથે મળી અમદાવાદના યુવકનું કંપનીના રજીસ્ટર્ડ સીમ કાર્ડ ઓનલાઈન સીમ સ્વેપ કરવા વોડાફોન કંપનીમાં કોલ કરી આ સીમ કાર્ડ ટેમ્પરરી બંધ કરાવ્યું. ત્યારબાદ કંપનીના બેંક એકાઉન્ટ સાથે રજીસ્ટર્ડ સીમ કાર્ડ આધારે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી પોતાના રાજ્યના HFDC એકાઉન્ટમાં રૂપિયા 38 લાખ ટ્રાન્સફર કર્યા અને ત્યારબાદ WAZIRX કંપનીમાં નાખી USD ખરીદ કરવા ટ્રાન્સફર કરેલા.
જોડા આઈસીઆઈસીઆઈ બેંકના એકાઉન્ટમાં રૂપિયા 41.70 લાખ ટ્રાન્સફર કરીને 80 લાખની ઠગાઈ કરી હતી. પકડાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ છે અને તેને આ પ્રકારે અનેક ગુના આચર્ય હોવાનું તપાસમાં ખુલ્યું છે. સાબેકરામે 80 લાખની ઠગાઈ કેસમાં સતર્કતા દાખવીને 50 લાખ ફીસ કરીને ફરિયાદી યુવકને પરત કર્યા છે. જ્યારે સીમ સ્વેપિંગ કેસમાં વોડાફોન કંપનીના કોઈ કર્મચારીઓને સંડાવડી છે કે નહીં તે મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત આ ગેંગના અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાધનપુરમાં સરકારી જમીનમાં દબાણ થતા દબાણ દૂર કરાયું છે. રાધનપુર નાયબ કલેક્ટરના હુકમને લઈને વોર્ડ નંબર 1 ના આવેલા હવેલીવાસમાં દબાણ દૂર કરવામાં આવ્યું છે. સિટી સર્વે સીટ મિલકત નંબર 1069 દબાણ દૂર કરાયું હતું. સરકારી જમીનમાં દિવાલનું દબાણ કરવામાં આવતા ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ચીફ ઓફિસર અને પોલીસ દ્વારા સ્થળે પહોંચી અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. અધિકારી શ્રી રાધનપુર દ્વારા હુકમ કરવામાં આવેલો, જે હુકમને અનુલક્ષીને મામલતદાર શ્રી રાધનપુરે નગરપાલિકાને આદેશ કરતા આજરોજ હવેલીવાસ ખાતે શ્રી સરકાર જગ્યા ઉપર કરવામાં આવેલ દબાણ હટાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવી. મારું મકાન છે અહીંયા આગળ, ને મારા બાપા કનમ મામલતદાર ઓફિસમાં પટાવાળામાં હતા. તેમણે કનમ આ જગ્યા શ્રી સરકાર હતી, તેમણે માંગણી કરી હતી, એમને ગ્રાન્ટ કરવામાં આવેલ હતી. એના પછી અમે બાંધકામ કર્યું. એના પછી આ એક રાધનપુરના મેમણ જાકીરભાઈ મેમણ, જે બિલ્ડર છે રાધનપુરના, તેઓ દાદાગીરી કરીને અમારો રસ્તો બંધ કરવા માટે કરીને ગેરકાયદેસર રીતે વંડો કરી નાખેલો હતો. જે કનમ પ્રાંત સાહેબે છેલ્લે હુકમ કરીને શ્રી સરકાર ખાતે દાખલ કરવાનો હુકમ કરેલ છે, એના અનુસંધાને આજે રાજ્ય રાધનપુર નગરપાલિકા વાળા આ બાંધકામ તોડવા માટે કરીને આવેલા છે દબાણ દૂર કરવા. પોન્જી સ્કીમ બનાવી લોકો પાસેથી કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપીની આર્થિક ગુના નિવારણ શાખાએ ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઊંચું વ્યાજદર આપવાની લાલચે લોકો પાસેથી રોકાણ કરવાની આરોપીઓ ફરાર થતા હતા. જે મામલે ફરિયાદ મળતા કંપનીના એમડીની પોલીસ ધરપકડ કરી છે. સાથે જ આ ગુનામાં ફરાર અન્ય 3 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ કંપની 2015 થી શરૂ કરવામાં આવેલી અને 2020 સુધી ચલાવવામાં આવેલી હતી, જેમાં કુલ 101 જેટલા રોકાણકારોએ પોતાના 1 કરોડ 3 લાખ રૂપિયા જેટલું રોકાણ કરેલું છે અને તે લોકોને પરત ન મળેલા હોય, વિશ્વાસઘાત કરેલી હોય તેઓના ની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને આમાં એક આરોપી શિશિર દરોલિયા, જે રાજસ્થાન ખાતે રહે છે, જે મુખ્ય એમડી છે, તેની ધરપકડ કરવામાં આવેલી છે અને રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે. સુરતના આંજણા ફાર્મ પોલીસે ઘટનાસ્થળે આવીને કોઈની ખાડીમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી પામી છે. અજાણ્યા યુવકનો કોયલી ખાડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી ખાડીમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. યુવાનની હજી સુધી કોઈ ઓળખ થઈ નથી, પરંતુ યુવાનની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા તેને લઈને તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. સુરતમાં ગાડી અથડાવવા જેવી બાબતે એક યુવક પર ચપ્પુના ઘા ઝીકવામાં આવ્યા છે. પાલ વિસ્તારમાં આઈસ્ક્રીમ ખાઈ પરત આવતા બે મિત્રોને ગાડી અથડાતા બાબતે બોલાચાલી થઈ, જે બાદ અજાણ્યા ઈસમો પૈકી એક ઈસમે મોહમ્મદને ચપ્પુ માર્યું અને 5 થી 7 જેટલા ઘા ઝીકી દીધા હતા. ત્યારે સમગ્ર મામલે ઉમરા પોલીસ મથકમાં અજાણ્યા ઈસમોનું વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો નોંધી કવાયત હાથ ધરી છે. રસ્તામાં આવતા જો આવતા બે અજાણ્યા ઈસમો રોડ પર વાયલેન્સ કરતા કરતા જ આવતા હતા. એ લોકો તોફાન કરતા આવતા હતા અને એમની મોબાઈલ બ્લેક કલરની એક્સેસ હતી, તે અમારા હાથે અથડાઈ ને અમારી બોલાચાલી થઈ ને બોલાચાલીની અંદર એ લોકોએ હથિયાર કાઢીને મારા પર હુમલો કર્યો. 1 થી 5 થી 7 વાર એ લોકોએ મતલબમાં અમદાવાદના સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2 દિવસમાં 10 રાજ્યના મંત્રીઓ અને મોટી સંખ્યામાં વેપારીઓ પણ આવ્યા હતા. માછીમારો માટે મદદરૂપ થતી વસ્તુઓ અને સામગ્રીઓમાં 250 જેટલા સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. આ તમામ સ્ટોલની મુલાકાત કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ લીધી હતી.
250 પણ વધારે સ્ટોલ અને સાથે સાથે ખૂબ જ ઇન્ટરનેશનલ કક્ષાનો જે આપણે કોન્ફરન્સ કેટલો ફાયદા કરે એ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ફિશરીઝ ઉપરની ભારતમાં પહેલી વખત થઈ રહી છે આપણું સૌભાગ્ય છે કે ગુજરાતમાં થઈ રહી છે અમદાવાદની અંદર થઈ રહી છે 9-10 દેશોના પ્રતિનિધિઓ રૂબરૂ આવ્યા છે 40-એક જેટલા દેશોમાંથી આપણી વિદેશ મંત્રાલયના માધ્યમથી ઓનલાઈન ત્યાંના લોકો આપણી સાથે જોડાયા છે 8-9 રાજ્યના ફિશરીઝ મંત્રીઓ પણ આ કોન્ફરન્સની અંદર ભાગ લઈ રહ્યા છે દલાલ સાહેબ મારી બાજુમાં ઊભા છે મને એમ છે કે ત્રિપુરાના માનનીય મંત્રી શ્રી સુધાંશુ દાસજી પણ અત્યારે આ આપણા પેવેલિયનની અંદર મુલાકાતે આવેલા છે ખૂબ રસપૂર્વક લોકો આ બધા ઇનોવેશન્સને જોઈ રહ્યા છે નવી નવી ટેકનોલોજી આવી રહી છે ગઈકાલે જ આપણી બોટોની અંદર ડીઝલ અને પેટ્રોલની જગ્યાએ ગેસ સિલિન્ડરનો ઉપયોગ થઈ શકે એ ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટેનો પ્રારંભ પણ થયો અને કેટલાક ફિશરમેનોને આપણે એમની કિટ્સ પણ આપી એવી જ રીતે ઇસરોની સાથે અનુસંધાન કરીને આપણે એક ટ્રાન્સપોન્ડર વિકસાવ્યું છે જે ફિશરમેનોને સમુદ્રની અંદર પોતાનું લોકેશન ગોતવા માટે અનુકૂળતા થઈ શકશે ઉપરાંત એ ત્યાંથી પોતાના પરિવાર સાથે પણ વાત કરી શકશે કોસ્ટગાર્ડ સાથે પણ વાત કરી શકશે કોઈ મુશ્કેલી હશે તો એની તરત જાણકારી આપણી ઓથોરિટીની સાથે એ લોકો શેર કરી શકશે અને ફિશ કેચને ગોતવા માટે પણ એને આ યંત્ર મદદરૂપ થશે આ બધી ટેકનોલોજીના અહીંયા પણ ઘણા બધા ઇનોવેશન્સ પોસ્ટ હાર્વેસ્ટિંગ ફ્રીઝ આ બધી ચીજો અહીંયા પ્રદર્શનમાં 250 કરતા વધારે સ્ટોલોમાં લાગ્યા છે અને લોકો ઉત્સાહપૂર્વક એને જોઈ રહ્યા છે ગુજરાતનો 1600 કિલોમીટરનો જે દરિયો છે અને સાથે સાથે તમામ જે લોકો છે તે અહીંયા અત્યારે સ્વાગત કર્યા છે અને આજે આગામી દિવસોમાં જે ટેકનોલોજી છે તે તમામ જે માછીમારો છે તેના માટે ફાયદાકારક થશે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેં ઉદ્રજ્યા મંતવ્ય ન્યૂઝ અમદાવાદ ગુજરાતની યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિઓની ઘટ છે ઘણી યુનિવર્સિટીઓમાં હજુ પણ ઇન્ચાર્જ કુલપતિથી ચાલે છે કાયમી કુલપતિના હોવાથી ભણતર અને એડમિનિસ્ટ્રેશન પર અસર પડે છે ત્યારે આવા કુલપતિઓની ભરતીમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કોંગ્રેસ લગાવી રહ્યા છે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું છે કે સરકાર બહુમતીના જોરે પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યું પરંતુ સર્ચ કમિટી હજુ કાર્યરત નથી નિયમો ઉલ્લંઘન કરવામાં આવી રહ્યા છે અને સરકાર સારા શિક્ષણવિદોને મૂકવામાં બદલે કહાગરા કુલપતિઓને મૂકવામાં માને છે ગુજરાતની યુનિવર્સિટીઓ દેશની ટોપ યુનિવર્સિટીઓમાં નથી આવતી એની માટેનું કારણ ભાજપની ભ્રષ્ટ નીતિ રીતિ શિક્ષણ વિભાગ જે ભ્રષ્ટાચારનું એપિસેન્ટર છે સીધું જવાબદાર છે ભાજપ સરકારની નીતિને નિયત જ એ પ્રકારની છે કે શિક્ષણની અધોગતિ થાય વધુમાં વધુ અધોગતિ થાય અને એના કારણે આ સરકાર નથી કાયમી કુલપતિ નિયમ પ્રમાણે મુકતી નથી કાયમી અધ્યાપકો નિમતી નથી કાયમી લેબ આસિસ્ટન્ટ અને રિસર્ચ સાથે સંકળાયેલા લોકોની નિમણૂક કરતી અને સરકારે બહુમતીના જોડે જે પબ્લિક યુનિવર્સિટી એક્ટ બનાવ્યો છે એ એક્ટની જોગવાઈઓનું સરકાર ખુદ જ ઉલ્લંઘન કરી રહી તેવો મારો સ્પષ્ટ આરોપ છે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જે રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી મહત્વપૂર્ણ સમાચાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અધિકારીઓની બદલીના આદેશ થયા છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર નીલાંબરી દવેએ કરી છે બદલી વહીવટી સરળતા માટે આંતરિક બદલીઓ કરવામાં આવી છે જેમાં અત્યારે હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બદલીના આદેશ જાહેર થયા છે કુલસચિવ દ્વારા ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં કુલસચિવ દ્વારા જે આદેશ જાહેર કરાયો છે તેમાં વહીવટી સરળતા માટે આંતરિક બદલીઓ કરવામાં આવી રહી છે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધિકારીઓમાં બદલીના આદેશ જેની અંદર કુલપતિની બદલીઓને લઈને ઇન્ચાર્જ કુલપતિ નીલાંબરી દવેએ કરી છે બદલી રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે જે રીતે રાજકોટમાં નવજાત બાળકી મળી હોવાના સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર કે જેમાં ધોરાજીમાં નવજાત બાળકી મળતા ચકચાર મચી છે નવજાત બાળકીને મૂકી અજાણી વ્યક્તિ ફરાર થઈ ગઈ જે રીતે એક માએ પોતાની કૂખને જ કબ્રસ્તાન બનાવી છે તેમાં ધોરાજી ફરેણી રોડ પરથી ખેતરની વાડીમાંથી એક બાળકી મળી આવી છે
બાળકીને તાત્કાલિક સ્થાનિકોએ 108 મારફતે સારવાર માટે મોકલી છે। બાળકીને જૂનાગઢ હોસ્પિટલ લઈ જવામાં આવી છે જ્યાં તેની સારવારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નવજાત બાળકી કે જેને અત્યારે હાલમાં ખેતરમાંથી મળી આવી અને પોલીસે બાળકીને તાત્કાલિક જ હોસ્પિટલમાં મોકલી કાર્યવાહી હાથ ધરી છે। નવજાત બાળકીને મૂકી અજાણી વ્યક્તિ ફરાર થઈ ગયું છે, જેને લઈને પોલીસે પણ તપાસ કાર્યવાહી શરૂ કરી છે। ધોરાજી ફરણી રોડ ખેતરની બાળીમાંથી મળી આવી છે એક નવજાત બાળકી, જેને તાત્કાલિક 108ના મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવી છે। સમાચારમાં અત્યારે બસ આટલું જ, મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।